રાજકોટ ખાતે ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન ઓફ સૌરાષ્ટ્ર દ્વારા એક દિવસીય રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે 700થી વધુ ખેલૈયાઓ જાણીતા કલાકારોના સત્વારે ગરબે ઘૂમ્યા હતા. વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ચિરાગ દોરડા છે, જર્નીફાય ટ્રાવેલ્સમાંથી. આજે જે ટાસ એટલે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સૌરાષ્ટ્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ ભવ્ય છે. જેમ તમે જોઈ રહ્યા છો, ઘણા દિવસોથી અમારી આખી ટીમ આની પાછળ મહેનત કરી રહી હતી. અહીંયા ગરબા અને સાથે એક બહુ ફૂલ મેનુ ડિનર બી ઓર્ગેનાઇઝ કરેલ છે. અંદાજે 600થી વધારે લોકો છે જે અહીંયા હાજરી આપેલ છે અને એમાંથી 400થી 500 લોકો છે જે તમે જોઈ રહ્યા છો કે જે રમી રહ્યા છે. અને આ ઉપરાંત ઘણા બધા અલગ અલગ પ્રકારના ઇનામો પણ બધાને મળવામાં આવશે. આમાં બેસ્ટ કપલ ઓફ ધ ઇવેન્ટનું ઇનામ આપવાનું છે. પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ, જુનિયર પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ, વેલડ્રેસ જુનિયર વેલડ્રેસ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ, ત્યાર પછી જેટલા પણ બાળકો અહીં હાજર છે, જેટલા પણ ટ્રેડિશનલ કોસ્ચ્યુમના બાળકો છે એ બધાને શોર્ટ શોર્ટ ઇનામ, એટલે લગભગ 180થી વધારે ઇનામો પણ બધાને આપવાના છે. ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ખેલૈયાઓમાં બહુ જોરદાર ઉત્સાહ છે, કેમ કે આવ્યા ત્યારથી બધા રાહ જોતા હતા, આતુરતાથી રાહ જોતા હતા કે ક્યારે ચાલુ થાય ને ક્યારે અમે રમવાનું ચાલુ કરીએ. અને જેવું સ્ટાર્ટ થયું એટલે તરત બધા આવી ગયા મેદાનમાં અને બહુ જોર શોરથી રમતા હતા. અત્યારે આપણે થોડી વાર માટે ડિનર માટે બ્રેક કરી છે, પણ હવે બી ડિનર કરી લીધું, એ લોકો ઉતાવળમાં છે કે હવે જલ્દી ચાલુ થાય અને પાછો ઉત્સાહથી પહેલાની જેમ રમવાનું ચાલુ કરી દઈએ. તમે કેવું અત્યારે ફીલ કરી રહ્યા છો આટલી મહેનત પછી જ્યારે આજનું રિઝલ્ટ આવી રહ્યું છે ત્યારે? અમે ખરેખર અમારી આખી ટીમ બહુ ખુશ છે, કેમ કે છેલ્લા લગભગ એક મહિનાથી અમે એની પાછળ મહેનત કરતા હતા અને ક્યાંક ને ક્યાંક થોડો ડર હતો, શું થશે, પબ્લિક આવશે, કેવો રિસ્પોન્સ હશે. બટ આજે ઓર્ગેનાઇઝેશન જે રીતનું થયું છે, જે સ્મૂથલી અત્યારે ચાલી રહ્યું છે, જે બધા એન્જોય કરી રહ્યા છે, એટલું સરસ ડિનર છે, એ બધા જોઈને અમે અમારી ટીમ બહુ સેટિસ્ફાઈડ છીએ કે અમારી જે કાંઈ મહેનત હતી એનું બહુ સારું રિઝલ્ટ મળ્યું તમને. મારું નામ દીપક રાઠોડ છે, હું મારી કંપનીનું નામ દીપક ટ્રાવેલ્સ છે. હું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સૌરાષ્ટ્રનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સૌરાષ્ટ્ર દ્વારા એક આ રંગારંગ રાસગરબાનું આયોજન કરવામાં આવેલું છે, જેના માટે અમે લોકો ખૂબ જ એક્સાઇટેડ છીએ અને ટ્રાવેલ એજન્ટ ફર્ટિનિટીનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે. અમે આ ઇવેન્ટમાં વિથ ફેમિલી ડિનરનું આયોજન પણ રાખેલું છે અને મોસ્ટ એક્સાઇટિંગ 211 ગિફ્ટ અલગ અલગ પ્રકારની રાખેલી છે, જેમાં વેલડ્રેસ છે, પ્રિન્સ પ્રિન્સેસ, જુનિયર સિનિયર, મેલ ફિમેલ્સ બધી રીતના રાખેલું છે. એ ઉપરાંત અમે જેટલા પણ ભૂલકાઓ છે, જેટલા પણ નાના કિડ્સ છે એમને શ્યોર ગિફ્ટ રાખેલી છે. અલગ અલગ ટૂર પ્રોવાઈડરો દ્વારા આમ 5 નાઇટ 6 ડેઝનું વાઉચર્સ ગિફ્ટ મળે છે, જે પ્રિન્સ પ્રિન્સેસને જેની વેલ્યુ નિયર અબાઉટ 50,000 જેવી હોય છે. એવા જુનિયર અને સિનિયર પ્રિન્સ પ્રિન્સેસની અલગ અલગ 17 શ્રેણીઓ છે, જેમાં 5 નાઇટ 6 ડેઝથી લઈ અને 4 નાઇટ 5 ડેઝ ગોવા, 3 નાઇટ 4 ડેઝ એવા અલગ અલગ પેકેજીસ અમે ઓફર કરવાના છીએ. અને એક પ્રકારનું આ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત થયેલું આ ઇવેન્ટ છે, વિથ ફેમિલી વિથ ડિનર, જેમાં ઘણા બધા લોકોનો સહયોગ અમને મળ્યો છે, જેમાં આદેશ ટ્રાવેલ્સ, રણોત્સવ, સ્પેક્ટ્રમ ઉદયપુર, એ બધા લોકોનો ખાસ સહયોગ રહેલો છે. આ ઉપરાંત પણ અમારી પાસે ઘણા બધા સહયોગીઓ છે જેમના નામ અહીંયા બેકડ્રોપ બેનર્સ ઉપર પણ લાગેલા છે અને મીડિયા પાર્ટનર તરીકે અમે અબ તકનો ખૂબ જ આભાર માનીએ છીએ કે જેમણે આ ઇવેન્ટને સક્સેસફુલ કરવા માટે ન માત્ર ગ્રાઉન્ડ પણ બધી જ અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની ફેસિલિટીઝ, મીડિયા લેવલની ફેસિલિટીઝ પૂરી પાડી છે, જેમ બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ અબ તકના. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જે પ્રકારનું અમે ખેલૈયાઓ માટેનું આયોજન કર્યું છે, અલગ અલગ પ્રકારના ઇનામો રાખેલા છે, એના હિસાબે ટ્રાવેલ ટ્રેડવાળા જે આખા આપણી સમાજને ઘુમાવે છે, આજે એ લોકો ગરબાના તાલ ઉપર ઘૂમશે, આજે અમારું ટાસ રમાડશે રાસ, એમ આ ટાસ દ્વારા આયોજન કરેલું ખેલૈયામાં ખૂબ જ ઉત્સાહ છે. દરેક લોકો અલગ અલગ ફેન્સી ડ્રેસ લઈ અને આવેલા છે અને ખૂબ જ ઉત્સાહ છે. આવો જે લોકો દુનિયાને ઘુમાવે છે, આજે એ લોકો ગરબાના તાલ ઉપર ઘૂમશે અને ટાસના તાલ ઉપર ઘૂમશે. ખૂબ જ ઉત્સાહ છે. મારું નામ ઋષભ ગાંધી છે, હું આગમ ટૂર્સથી આ પ્રેઝન્ટ કરું છું. અમે રાજકોટમાં ઓલમોસ્ટ સેકન્ડ ટાઈમ અમે આખા સૌરાષ્ટ્રના ટ્રાવેલ એજન્ટના ફેમિલી માટે એક ગરબાનું આયોજન કર્યું છે અને એની મેઇન ખાસિયત એ છે કે અમે આમાં ડિનર પણ સામેલ કર્યું છે. વિનામૂલ્યે છે આખો પ્રોગ્રામ, એટલે બધા ટ્રાવેલ એજન્ટ અને ટ્રાવેલ ટ્રેડના બધા ફેમિલી છે એ બધા સાથે મળે અને બધા એન્જોય કરે એટલા માટે.
તમે એન્જોય કરી રહ્યા છો? સવાલ જ નથી, અમે આયોજક છીએ તો અમે એન્જોય ઓબવિયસલી કરવાના જ છીએ. ખેલૈયામાં કેવો ઉત્સાહ છે? ખેલૈયામાં આપ જોઈ શકો છો એકદમ સરસ રીતે બધા. અત્યારે તો જોકે ડિનર ચાલુ છે પણ વ્યવસ્થિત રીતે બધા એન્જોય કરી રહ્યા છે. ધેટ્સ ઇટ. મારું નામ અભિનવ પટેલ, ફેસ્ટિવ હોલિડેઝ રાજકોટ તરફથી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ગરબા સૌરાષ્ટ્રના ગરબા જ્યારે અત્યારે રાજકોટ ખાતે થઈ રહ્યા છે, લગભગ બીજું વર્ષ આપણું અત્યારે ગરબાનું કહી શકાય, અને ખૂબ જ સુંદર આયોજન આખી કમિટીએ કરેલું છે. જયેશભાઈ કેસરિયા પ્રેસિડેન્ટ, આપણા કલ્પેશભાઈ સાવલિયા એડવાઇઝરી બોર્ડ, ગોપાલભાઈ ઉનડકડ અને કૌશિકભાઈ ટાંગ, બાદલભાઈ લુણાગરિયા, દીપકભાઈ રાઠોડ, આ બધા જ લોકોની જહેમત અત્યારે કામે આવી છે. અને અત્યારે જેટલા બી ટ્રાવેલ એજન્ટ્સ રાજકોટમાં કાર્યરત છે બધાના ફેમિલી સાથે અત્યારે ડિનર પણ અત્યારે આયોજન કર્યું છે, તો અમે ડિનરનો પણ લાભ લઈ રહ્યા છીએ. અપતક ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ આખા સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ દેખાડવામાં આવી રહ્યું છે, તો અપતકનો પણ ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ જે આખે આખું આયોજન પૂરું પાડવા હેઠળ ઋષભભાઈ ગાંધી આગમ ટૂર્સ અને બ્રિજેશભાઈ ટ્રુ હોલિડેઝ અને આ બધાની જે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કમિટી જે આપણી છે એની ખૂબ જ અગત્યની મહેનત છેલ્લા 15 દિવસથી કહી શકાય, કે જે લોકોએ અત્યારે મહેનત કરીને આખો ગ્રાઉન્ડ અને બધા તમામ ખેલૈયાઓને એટલી બધી ગિફ્ટ, લગભગ 160 ગિફ્ટ અત્યારે આપવા જઈ રહ્યા છે, એટલે જેની અંદર 2 નાઇટ 3 ડેઝના 3 નાઇટ 4 ડેઝના હોટલના વાઉચર્સ અને ઘણી બધી ટૂર્સ પણ ગિફ્ટમાં આપવાની છે, તો 160 ગિફ્ટ અત્યારે નક્કી કરેલ છે અત્યારે. તો એમનો પણ ખૂબ આભાર માનવો જોઈએ આપણે બધાને, કે આટલા સુંદર આયોજનની અંદર આટલી બધી મોટી ગિફ્ટ જ્યારે ટ્રાવેલ એજન્ટ તરફથી દેવામાં આવે. ઘણા બધા સ્પોન્સર્સનો પણ અમે આભાર માનવો જોઈએ, કે આદેશ ટ્રાવેલ્સ, પછી દીપક ટ્રાવેલ્સ, ગુજરાત ટુરિઝમ, બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સ, ટ્રાવેલ બજાર, કોન્સેટમ ટ્રાવેલ હબ, આ બધા સ્પોન્સર્સનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ, કે આ ગરબા બીજા વર્ષમાં જ્યારે આપણે ગરબા ટાસ્ક એસોસિએશન કરતું હોય ત્યારે સરસ મજાની સ્પોન્સરશિપ પણ બધા લોકોએ આપી. અંદાજે કેટલા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા છે અને ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ છે? ખેલૈયાઓ અંદાજે જોવા જઈએ તો અમે લગભગ 3-4 હજાર મહેમાનોને આમંત્રિત કરેલા હતા, જેમાંથી ઘણા બધા મહાનુભાવો પણ ઉપસ્થિત થયા. અને ખેલૈયાની વાત કરું તો લગભગ 700-800 ખેલૈયાઓ અત્યારે ઉપસ્થિત છે, જે ખૂબ જ કહેવાય ને કે ઉત્સાહિત હતા ટ્રાવેલ એજન્ટના ગરબા માટે, કે ટ્રાવેલ એજન્ટના ગરબામાં જ્યારે રમવાનું થાય ત્યારે જે ગિફ્ટ મળે એ ગિફ્ટ બહાર ફરવા માટેની અને રિસોર્ટ્સમાં રહેવા માટેની ગિફ્ટ હોય, એટલે બધાને ખૂબ જ ઉત્સાહ હતો. અત્યારે પણ જમણવાર પછી એ કોમ્પિટિશન રાઉન્ડ શરૂ થવાનું છે, જેની અંદર અમે સિલેક્ટ કરીશું કે કોને કોને ગિફ્ટ દેવાની, કોણ વિજેતા થશે. રાજકોટ ભાજપના શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા દેવાંગભાઈ માકડ, આ બધા શિવસેના પ્રમુખ જીમીભાઈ અડવાણી, આ બધા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા, જેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું જયેશ કેસરિયા, નીટ ટ્રાવેલ્સ અને ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સૌરાષ્ટ્રના પ્રમુખ. આજે તાસ દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતનું આયોજન છે અને શું કહેવું છે? અચ્છા, આ એક ઇવેન્ટ એવી છે કે અમારે વર્ષમાં એકવાર અમારે ફેમિલીને ગેટ ટુગેધર કરવાનું હોય છે, એટલે અહીંયા સાથે રાસ રમી અને એ બાને બધા એકબીજાના ટચમાં આવે અને સાથે અમે ડિનર લઈએ, એ તો અમે કરેલ છે. અંદાજે કેટલા ખેલૈયાઓ આવ્યા છે અને ખેલૈયાઓમાં કઈ રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ખેલૈયા તો આ ઇવેન્ટ માટે લાસ્ટ ઇવેન્ટ ગયા વર્ષે કરી હતી, ત્યારથી નવી ઇવેન્ટની રાહ જોઈ રહ્યા છે અને બધાને ખૂબ જ ઉત્સાહ છે સાથે રમવા માટેનો. એટલે આમ જનરલ તો બધા રમવા જતા હોય છે પણ અમારે ટ્રાવેલ પરિવારમાં રમવા માટેનો આ એક દિવસ હોય છે, એટલે બધાને ખૂબ જ ઉત્સાહ છે એના માટે. અંદાજે કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે? લગભગ 700થી વધારે લોકો આજે અહીંયા ઉપસ્થિત છે. હું ગોપાલ વણકટ, આદેશ ટ્રાવેલ્સ મેનેજિંગ ડિરેક્ટર છું. આજે તાસ દ્વારા જે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતનું આયોજન છે, શું કહેશો? આમાં ટાસ્ક કમિટીએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. ગયા વર્ષે બી કલ્પેશભાઈ બહુ જ સારું આયોજન કર્યું હતું, ઓલમોસ્ટ 450 જણા આવ્યા હતા અને આ વર્ષે બી એટલા જ અરાઉન્ડ છે, 600-650 જણા આવ્યા છે. અને આ એક જ એવી ઇવેન્ટ છે કે જ્યાં બધા જ ટ્રાવેલ એજન્ટ એક ફ્લોર ઉપર ભેગા થાય છે, જ્યારે બીજી બધી મિટિંગોમાં, ટ્રાવેલ ટ્રેડ ફેરમાં ટ્રાવેલ એજન્ટ ખાલી હોય છે, પણ આ ઇવેન્ટ એવી છે કે જેમાં જેના ફેમિલી સાથે હોય છે એ લોકો પોતે આવે છે, મજા કરે છે, આનાથી એકબીજા ટ્રાવેલ એજન્ટમાં આત્મીય બંધાય છે. જ્યારે કોઈ પ્રોબ્લેમ પડે તો એકબીજાની સાથે ઊભા રહી શકે એવું આત્મીય બનાવવા માટેનો અમારો પ્રયાસ છે, કે જે ખુલ્લે દિલથી બીજા ટ્રાવેલ એજન્ટને ફોન કરી શકે કે ભાઈ આમાં શું કરવાનું છે. બધા ધંધાની કોમ્પિટિશનમાં દોડતા હોય છે, કોઈનો ધંધો કોઈનો નથી થઈ જતો, ના કોઈ ધંધો તોડી શકે છે, પણ આનાથી શું થશે કે એ જે કોમ્પિટિશન છે, કોમ્પિટિશન અમે કંટ્રોલ કરી શકશું બધા સાથે મળીને. ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ છે અને વિજેતા ખેલૈયાઓને કઈ રીતના ઇનામ આપવામાં આવશે? આઈ થિંક આ પહેલી વાર એવું થયું હશે કોઈ બી ગરબામાં, ગુજરાતમાં બી ઘણા ગરબા થાય ટ્રાવેલ એજન્ટના, પણ 160 ઇનામ અનબિલિવેબલ.
મહેનત જોયું ક્યાંક સોસાયટી નામ હોય છે અને ઓલમોસ્ટ મારા જ્ઞાન મુજબ 350-400 ગરબાઓ રમતા હતા, બહેરાઓને આપણા બાળકો અને ભાઈઓ રમતા હતા, એટલે બહુ જ સખત ઉત્સાહ છે. કારણ કે ગઈકાલથી આ બધું ફરતું હતું કે આટલા ઇનામ મળવાના છે, એટલે એ લોકો પહેલેથી રેડી થઈને આવ્યા છે અને અમે જોયું કે આટલું ટ્રેડિશનલ પહેરીને આવે છે, બહુ જ સારું લાગ્યું જોઈને. બીકોઝ ઓફ ધીસ ઇનામ અને આટલું અમે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે અને આ ઇવેન્ટ એટલી સારી રહી છે એટલા માટે. તમારા આટલા દિવસની મહેનત બાદ આજે ખૂબ જ સુંદર પરિણામ આવ્યું છે, તમે કેવું અનુભવી રહ્યા છો? શાંતિ અનુભવ રહ્યું છું, બધાના મોઢા ઉપર જોઈને સારું ડિનર ખાઈને જોઈને મને મજા આવી રહી છે, એકદમ શાંતિ અનુભવ રહ્યું છું. મારું નામ કલ્પેશ સાવલિયા, સ્ટેલી ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં મેનેજિંગ ડિરેક્ટર છું. આજે તાસ દ્વારા જે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આખા વર્ષ દરમિયાન જે ટ્રાવેલ એજન્ટ મિત્રો એકબીજાની કોમ્પિટિશન હોય અને ક્યારેક એવું બી બને કે એકબીજા પ્રત્યે વેમનેશ્ય ફેલાયેલું હોય, કોઈના પ્રત્યે મનદુખ થયું હોય, તો આ એક ઇવેન્ટ એવી છે કે જેમાં અમે ફેમિલી સાથે મળી એકબીજાના એકબીજા વચ્ચે જે વેમનેશ્ય ફેલાવેલું છે કે જે અથવા તો કોઈ કોમ્પિટિશનને લીધે મનદુખ થયેલું છે, તો એ દૂર કરવા માટેની આ અમે સ્પેશિયલ ઇવેન્ટ છે કે જેમાં અમે ફેમિલી સાથે મળી હળી મળી અને એ વાતના દુઃખને દૂર કરીએ છીએ. અંદાજે કેટલા ખેલૈયા ઉપસ્થિત રહ્યા છે અને એમનામાં કેવો ઉત્સાહ છે? ઉત્સાહ જોઈએ ને તો 9 દિવસના થાક પછી પણ આજે તમને ચારેક બાજુ નજર કરશો તો કોઈને એવું નહીં લાગે કે આ લોકોને થાક છે. આખા વર્ષ દરમિયાન આ ઇવેન્ટની બધા જે અમારી ફેમિલી છે એના ખેલૈયાઓ રાહ જોતા હોય છે, એટલે કોઈ પેલું તો છે જ નહીં પણ એક અંદરથીને જ ઉત્સાહ છે ખેલૈયાઓને કે આપણા ઘરની ઇવેન્ટ છે, આમાં આપણે જવું જોઈએ. તાસ ગરબાની જે આજે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં છે એની વિશેષતા શું છે? વિશેષતા એ છે કે આમાં કોઈ પણ જાતના નાત જાત એસોસિએશન વગર સૌરાષ્ટ્રમાં નાનામાં નાના એજન્ટથી માંડી અને મોટામાં મોટા એજન્ટ બધાને એક એક ભૂમિકા અમે બાંધેલી છે, જેથી કરીને બધા એજન્ટો અહીંયા ભેગા થાય અને એકબીજા પ્રત્યે માન સન્માન જળવાઈ રહે. હા, અને આ આખી ઇવેન્ટ કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર તાસ એટલે કે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન તરફથી કરવામાં આવેલી છે. તમે અત્યારે કેવું ફીલ કરી રહ્યા છો? આ ઇવેન્ટ જ્યારે સ્ટાર્ટ મેં લાસ્ટ યર કરી હતી ત્યારે એક વાક્યનું મનમાં હતું કે માણસો થશે તે નહીં, પણ પહેલી ઇવેન્ટ થયા પછી આ વખતે કોઈ પણ અમને એક મિનિટ પણ એવું લાગ્યું નથી કે અમારે માણસો નહીં થાય કે નહીં આવે. સખત સિઝન હોવા છતાં અમારે પુષ્કળ ટ્રાફિક થયો છે અને બધા એજન્ટો આવેલા છે, બહુ હર્ષની લાગણી અનુભવાય એવું છે. મારું નામ જીતેન્દ્રભાઈ વ્યાસ છે, વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી બિલોંગ કરું છું. ટાસ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ટાસ દ્વારા અમારા જે આ બધા મિત્રો છે ટાસની ટીમે ખૂબ ખૂબ મહેનત કરેલી છે, છેલ્લા એક વીકથી દિવસ રાત જોયા નથી અને આ બધી જહેમત ઉઠાવેલી છે એનું પરિણામ આપ સબ જોઈ શકો છો અત્યારે. અંદાજે કેટલા ખેલૈયા ઉપસ્થિત રહ્યા છે અને જે સંગીતકારો છે જે સિંગરો છે એના તાલે ઝૂમી રહ્યા છે, કેવું ફીલ કરી રહ્યા છે? ફીલ તો બહુ સુંદર થાય છે, કેમ કે ટ્રાવેલ લાઇનમાં રાજકોટમાં હું લગભગ 20-25 વર્ષથી અમે કાર્યરત છીએ. આવું આયોજન કોઈ એકે એસોસિએશને કે કોઈએ કરેલું નથી, પહેલું વખત જોઈ રહ્યા છીએ અને બધાનો એટલો ઉત્સાહ ઉમંગ છે. ગયે વખતે જે 300-400 પબ્લિક હતું, આજ વખતે અમે જે અનુભવી રહ્યા છીએ કે 600-700 ને નેક્સ્ટ ઇવેન્ટમાં પણ અમે હજી આનાથી બેટર કરી શકીએ અને બધાનો જે સહકાર છે એને લીધે બહુ સારું અમને અનુભવી રહ્યા છીએ. ટાસ ગરબાની વિશેષતા શું છે? ટાસ ગરબાની વિશેષતા એવું છે કે આ અમારું બીજું આયોજન છે, પહેલું અમારા કલ્પેશભાઈ સાવલિયાના નેતૃત્વ હેઠળ કરેલું હતું, એ પછી અમને ઘણા બધા ચેન્જીસ કરી અને અત્યારે જે 160 જે અમે ગિફ્ટ આપીએ છીએ, જે ભૂલકાઓને અમે જે ફ્રી ઓફ કોસ્ટ કે આજે કોઈ પણ આવે તો કોઈ ભૂલકા અમારે એવું છે કે નાના છોકરાઓ અમારે કોઈ એમને ફ્રી વિના ગિફ્ટે જાય નહીં, એટલે એનો પણ ઉત્સાહ વધે એવું અમારું આયોજન છે. ઘણા દિવસની મહેનત બાદ આજે સફળ આયોજન થયું છે, તમે કેવું ફીલ કરી રહ્યા છો? અમે ખૂબ સુંદર ફીલ કરી રહ્યા છીએ કે આવું આયોજન રાજકોટમાં બીજું કોઈ એસોસિએશન કે કોઈ પણ ટ્રાવેલ એજન્ટ દ્વારા કરવામાં આવેલ નથી. બધાને સહિયાને ભેગું થવાનું અને બધા હળી મળીને ધંધો તો કરે જ છે, પણ આ બધી જે તમે જુઓ કે એટલી કોમ્પિટિશન છે, એ કોમ્પિટિશનમાં અમે જે ભાઈચારાની ભાવનાથી આનું કરી રહ્યા છીએ આયોજન, એના માટે ખૂબ ખૂબ અમારા ટાસ્ક કમિટીનો ખૂબ ખૂબ આભાર અને હું ખૂબ ફીલ સારું કરી રહ્યો છું. સારિકા સાવલિયા, આજે ટાસ્ક દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું કેવું લાગ્યું તમને? બહુ જ મજા આવી. ટાસ્ક દ્વારા સેકન્ડ ટાઈમ છે અને ગયા વખતે કરતાં આ વખતે સરસ થઈ ગયું આયોજન અને બધા અમે ફેમિલી સાથે આવ્યા હતા અને બધાને બહુ જ મજા આવી રમવાની.
તાસની વિશેષતા શું હતી આ વખતે, કઈ નવું શું હતું? મેમ્બર ઘણા થઈ ગયા, કારણ કે બીજી વખત છે, પહેલી વખત હતું ત્યારે થોડાક મેમ્બર ઓછા હતા, આ વખતે મેમ્બરે વધારે થયા અને બધા ટ્રેડિશનલમાં આવ્યા હતા અને બધા રમવા રમ્યા ખરા એમ. બધા કલાકારોના સથવારે ગરબે રમ્યા, તમને કેવું ફીલ થાય છે, શું કહેવું? કલાકારની સાથે ગરબે રમવા તો મજા આવે ને, આટલું મ્યુઝિક હોય અને આપણને તાન ના ચડે તો ખોટું જ કહેવાય. આજ બાય બાય નવરાત્રિ હતી, નવરાત્રિ કેવી રહી તમારી, શું કહેવું છે? બસ આ તાસ માટે અમે નવરાત્રિમાં ગયા જ નહોતા, કારણ કે આના માટે જ અમે ફૂલ તૈયારી કરી હતી કે અમે તાસમાં જ રમશું, એટલા માટે અમે ગરબામાં ક્યાં ગયા નહોતા. આપનું નામ? પરમ. તમે અહીંયા તાસમાં ગરબા રમવા આવ્યા, કેવું લાગ્યું? મને બહુ મજા આવી. આજે ટ્રેડિશનલ પહેરીને તમે ગરબા રમ્યા તો કેવું ફીલ થતું હતું, મજા આવી? હા, બહુ મજા આવતી હતી રમવાની, આની આયરા ગરમી એ થતી હતી. તમને અહીંયા આવીને શું સૌથી વધારે ગમ્યું? રમવું. ફેમિલી સાથે આવ્યા છો કે ફ્રેન્ડ સાથે? હું આવ્યો ફેમિલી. નવરાત્રિમાં ગયા હતા રમવા? ના. તો અહીંયા જ આવ્યા છો, તો પહેલી વાર આવીને કેવું લાગ્યું? ઓમ બીજી વાર, પણ ઓમ આ વખતે પહેલી વાર આ, એટલે બહુ મજા આવી હતી. કેટલા બધા હતા? દેવાંશી સાવલિયા છે. આજે તાસ દ્વારા જે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, શું કહેશો, કેવું લાગ્યું આયોનું આયોજન? આયોજન તો બહુ જ મસ્ત હતું, બધા રમ્યા બી બહુ જ મસ્ત, આમ મજા જ આવી ગઈ હતી. આ નવરાત્રિ પૂરી થઈ ગઈ અને ત્યારબાદ તાસ દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, નવરાત્રિ તમારી કેવી રહી ને આજનો દિવસ તમારા માટે કેવો રહ્યો? નવરાત્રિ તો એઝ યુઝ્યુઅલ હર વખતે હોય છે એવી જ હતી, પણ આજનો દિવસ તો બહુ જ મસ્ત હતો. આજે કલાકારોના જે સથવારે તમે લોકો ગરબે ઘૂમ્યા હતા, ઘણા બધા ટ્રેડિશનલમાં પણ આવ્યા હતા, તમે પણ આવ્યા છો, કેવું ફીલ થયું? બહુ જ મજા આવી ગઈ. જે તાસ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, વિશેષતા શું છે, શું તમને સૌથી વધુ ગમ્યું? અહીંયા એટલે આમ નવરાત્રિની ફેમિલી સાથે આવવાનું હતું અને મજા જ આવી ગઈ, અલગ જ કંઈક મજા આવી ગઈ.